એક નાનકડી વાત, એક છોકરી એક લેખકના પ્રેમમાં પડી. આમ તો લેખક જ પડતો હોય છોકરીના પ્રેમમાં, પણ અત્યારે જસ્ટ ફોર થ્રિલ. નેલબેન બેઠા છે એટલે એમને સારું લાગે કે ઓકે છોકરીઓ પણ પ્રેમમાં પડતી હોય છે. તો છોકરી પ્રેમમાં પડી અને લેખકના પ્રેમમાં પડી, અને લેખકે કીધું કે હું બહુ મૂડી છું અને પુસ્તકો સાથે હું જીવું છું અને તને મારી સાથે નહીં ફાવે. એમાં ત્રણેક વર્ષ તો બે જણા સાથે રહ્યા, અને ત્રણ વર્ષ પછી એક સમય એવો આવ્યો કે ઓલો તો એની દુનિયામાં હતો અને ન જઈમું આને, અને બે નક્કી કર્યું વન ફાઇન મોર્નિંગ કે આપણે છૂટા પડીએ છીએ. પછી એને એક પત્ર લખ્યો ભાઈ શ્રી. એ પત્રમાં આગળ શું હતું એ પછીની વાત છે, પણ છેલ્લું વાક્ય બહુ સરસ હતું કે મારી ને તારી ઉંમર, તારી 25 વર્ષ છે અને મારી 22 વર્ષ છે, આપણે 3 વર્ષ સાથે જીવ્યા અને આજે આપણે છૂટા પડીએ છીએ, આપણી વચ્ચે ડિવોર્સ થાય છે, પણ તારી સાથે 40 વર્ષ જીવવાની શક્યતા આજે પૂરી થાય છે. આ વાક્ય અલ્ટિમેટ હતું કે આપણે કોઈની પણ આ સંબંધ તોડી નાખીએ છીએ ત્યારે આપણે શું કહીએ છીએ કે યાર 5 વર્ષ આ નિમેશભાઈ યાર મેં ભાઈબંધી રાખી, યાર 5 વર્ષનો સંબંધ હતો અને એક નાનકડા મુદ્દા ઉપર આ સંબંધ પૂરો થઈ ગયો. 5 વર્ષ ખર્ચાઈ ગયા, એની આપણને પીડા છે, એની આપણને ચિંતા છે, પણ આગલા 50 વર્ષ બીજા નિમેશભાઈ સાથે મારે જીવવાના હતા એની શક્યતા આપણે વિરામ, પૂર્ણ વિરામ કરી દઈએ છીએ. જો આ વિચાર આવે તો એક પણ સંબંધ તૂટે નહીં. થોડી ઘણી તાલીઓ માટે ધન્યવાદ. એટલે સંબંધ જ્યારે પણ તમે બાંધો છો ત્યારે ઘણી બધી વાર બંધાઈ જાય છે, ઘણી વાર એમને આમ આપણે જોઈ રાખીએ છીએ, પણ ખાલી એટલું વિચારજો કે આની સાથે હું સંબંધ પૂરો કરતા પહેલાં જો આટલો વિચાર આવે કે આની સાથે આગલા 40 વર્ષ જીવવાના છે યાર, ઇટ્સ ઓકે, કોઈની ખરાબ પરિસ્થિતિ હશે કદાચ. એટલે સંબંધ ઉપરનું એક અછાંદસ મિલિંદભાઈ આજના જ કાર્યક્રમ માટે લખાયેલું, એટલે કિલ્લા આ પરિવારના આ કાર્યક્રમ માટે. તમને કદાચ ગમે તોય તમારું અને ન ગમે તોય તમારું, આપણે વેચેલ માલ પાછો લેતા જ નથી. સંબંધ કાચનો નથી છતાં ફૂટે છે, સાયલન્ટ મોડ ઉપર મુકાયેલા બોમ્બના ધડાકાની જેમ. એ બુઠ્ઠો થઈ જાય ત્યારે તલવાર અને છરી કરતા વધુ લોહી કાઢે છે. એ તકલાદી નથી જોતો તો પણ તૂટી જાય છે પેન્સિલની અણીની જેમ. સંબંધ ફેવિકોલથી સંધાતો નથી કે સ્ટેપલરથી બંધાતો નથી. સંબંધ બિલ્ડિંગ નથી તો એને બાંધી શકાય છે. ક્યારેક અલબુર્જ ખલીફા કરતા પણ ઊંચો થઈ જાય છે તો ક્યારેક બેઝમેન્ટ કરતા પણ સાવ નીચો. એ કોઈ વસ્તુ નથી, સંબંધ કોઈ વસ્તુ નથી છતાં વપરાય છે. હવા પાણી અને આકાશ નથી છતાંય વર્તાય છે. ક્યાંક રાત રાણીની ખુશ્બુ જેવો થઈ જાય છે તો ક્યાંક સ્વાર્થની ઉધઈથી સડી જાય છે. કોઈના માટે સ્વિટ્ઝરલેન્ડની વેલીના ફ્લાવર જેવો છે સંબંધ, તો કોઈના માટે માત્ર ડસ્ટબિન, અને એ પણ સદીઓથી ખાલી નહીં કરાયેલું. છેલ્લે સંબંધ છાપાના પાના છે, સંબંધ છાપાના પાના છે, સંબંધ કેલેન્ડરના કુંડાળા છે. અને આમ જુઓ તો સંબંધ ઘણું બધું છે, અને આમ જુઓ તો સંબંધ સંબંધ સિવાય બધું જ છે. એટલે જેટલા પણ અહીં બેઠા છો, નાની મોટી બધી જ ઉંમરના લોકો બેઠા છે, મારો જન્મ પણ ખૂબ નાનપણમાં થયેલો, અને ત્યારથી મને આ જ્ઞાન પ્રાપ્ત છે કે સંબંધોમાં સર્જરી જરૂરી હોય, સર્જિકલ સ્ટ્રાઇક કામ ન લાગે. ભાઈ સર્જરી કરતા આવડે તમને પ્રોપર સમયે કે ભાઈ આ ખરાબ બગડી ગયું છે અને બાયપાસ કરી દે, ડોક્ટરો બાયપાસ કરી લે છે. જે આપણે રાજકોટની અંદર તો 3.5-4 લાખમાં બાયપાસ થાય છે, પણ ઘણા લોકોને 70 લાખમાં લીલાવતીમાં બાયપાસ કરાવવાનું પબ્લિસિટી, 70 લાખમાં કરાવી બાયપાસ, એમ બાયપાસ કરાવવાનો રાજીપો હોય. આપણે મોંઘા મોંઘી હોસ્પિટલમાં બાયપાસ કરાવ્યું, અને મહિલા મંડળ માટે ઘણું બધું ઘણા લોકો કહે છે આ દુનિયામાં બધા રોડે બાયપાસ જ છે યાર. ક્યાંય કોઈ રાજકોટ ગાંધીનગર બાયપાસ રોડ જોયો? એટલે બહુ રાજી ન થવું આપણે. કાંઈ સંબંધોમાં સર્જરી જરૂરી હોય છે, સર્જિકલ સ્ટ્રાઇક નહીં. દરેક સંબંધ કોરા ચેક જેવો ઈશ્વર આપણને આપે છે. આ એક વાત અલગ છે કે આપણે જ આળસ કરીએ છીએ એમાં થોડીક ઓછી રકમ ભરવા, આપણે આળસ કરીએ છીએ આ યાર આટલા બધા નહીં, આટલું નહીં હાચવી શકે. તો એટલે જે નેહલબેને વાત કરી એ બરાબર કનેક્ટ થાય છે કે તમે દિલ ફાડીને પ્રેમ કરો ને યાર. અનિલ ચાવડા સરસ મજાનો આપણો કવિ એમ કહે છે કે અધીરો છે ઈશ્વર બધું આપવા માટે, અધીરો છે ઈશ્વર બધું આપવા માટે, પણ આપણે ચમચી લઈને ઊભા છીએ દરિયો માગવા માટે. બોલો, બારે મેઘ ખાંગા થાય એમ વરસે છે યાર, પણ અમુક માણસો ચામડી સાથે રેઇનકોટ લઈને જન્મેલા હોય છે, એને મજા જ નથી આવતી. અકિલાનો પ્રોગ્રામ ગુજરાતી સાઈરામ એ વળી સંબંધ ઉપર બોલશે, એને મારે જ સંબંધ હારા નથી લ્યો, એનો આવ્યો. એવા 4 જણા નથી આવ્યા આ કાર્યક્રમમાં નિમિષભાઈ, જેને મેં આમંત્રણ આપ્યું હતું, જેની મારે લોચો થઈ ગયો હતો, કદાચ એ આવે તો સુધરી જાય. એ જ નથી, હું ક્યારનો ગોતું છું, એ 4માંથી એકઈ નથી.